बोटाद जिला विश्व हिंदू परिषद बजरंग दल द्वारा राम मंदिर माटे नीति एकत्रीकरण करता रिंकू शर्मा नी हत्याना विरोध में बोटाद जिला कलेक्टर ने आवेदन पत्र पाठवी आरोपियों नी अटकायत करी तेना पर तात्कालिक कार्यवाही करवानी मांग करी हती। जय श्री राम। जय श्री। तारीख 10 ना रोज दिल्ली में जे रिंकू शर्मा नामनो बजरंग दलनो कार्यकर छे एनी निर्मूक हत्या करी छे ई बारे में आज अमे कलेक्टर श्री ने आवेदन पत्र देवामां आव्युं छे। आजे आखा भारत में रविवार ना रोज 14 तारीखे बधे आजनुं आवेदन पत्र देवामां आव्युं छे जे रिंकू शर्मा આપણે આમ જોઈએ છીએ તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ જેને આ રામ મંદિરના નિધિકરણ માટે બધે નિધિ એકત્રિત કરવા જઈ રહ્યા હતા ત્યારે આ વિધર્મીઓએ જય શ્રી રામના નારાનો સાંભળી એકા અને એ બારેમાં અવારનવાર આને ધમકાવવામાં આવતો હતો। ત્યાંની પોલીસ પણ દિલ્હીની એને ફરિયાદ કરેલી પણ એનું કાંઈ સાંભળ્યું ન હતું। જ્યારે આ રિંકુ શર્માની ઘરમાં જઈ હત્યા કરી આ વિધર્મીને ફાંસીની સજા મળવી જોઈ અને આવું અવારનવાર કચ્છમાં પણ એકવાર થયું છે અને ત્યારે રામ મંદિરનો જે રથ હતો એને તોડી નાખ્યો, એક કાર્યકરની હત્યા કરવામાં આવી અને 4-5 કાર્યકરો જે ગંભીર અવસ્થામાં હતા। આ બધું આપણા જ દેશમાં આપણા જ હિન્દુ ભાઈઓ સાથે થાય છે તો અમારું એક સરકારશ્રીને, રાષ્ટ્રપતિને અને માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને કહેવાનું છે કે અમારા જ હિન્દુ ભાઈઓને આ કઈ રીતે, હમણાં જો એક વિધર્મીનું કાંઈ થયું હોય તો અનેક વિધર્મી અત્યારે આખા દેશમાં હલ્લામોલ કરે છે અને ત્યાંની સરકાર જે દિલ્હીની સરકાર છે એ શું કરે છે એ અમને, અમારે એક મોટો પ્રશ્ન આવ્યો છે કે આપણા હિન્દુની આવી હત્યા કરવામાં આવી હજી એને ફાંસીની સજા નથી મળી। અરે એને નહીં, એની સાથે જે કાંઈ હોય એ પણને પણ કડીથી કડી સજા મળે અને એને ફાંસીની સજા મળે એવું અમારું બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ અને તમામ હિન્દુનો આક્રોશ છે। જય જય શ્રી રામ।